विद्यार्थी मित्रों मजामा आज आप धोरण 11 भौतिक विज्ञान फिजिक्स प्रकरण 2 मापन અને એકમ માં એક સરસ સારો દાખલો આવ્યો છે અને થોડું યાદ રાખવા લાયક બાબતોની ચર્ચા કરવાની છે. હવે આ દાખલો છે ને નીટ અને જી માં ખાસ પૂછાયો છે. જો શું છે ઉદાહરણ 12 સાદા લોટનો આવર્તકાળ કેપિટલ ટી બરાબર 2π વર્ગમૂળમાં એલ બાય જી છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ એલ 20 સેન્ટીમીટર છે અને 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 100 દોરવાનો માટે માપેલ સમય 90 સેકન્ડ છે તો જી નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયો હશે? સાદા લોટના દોલનનો આવર્તકાળ, હવે સાદા લોટનો આવર્તકાળ ટી એટલે દોલનની લંબાઈ એલ હોય, ગુરુત્વાકર્ષણ જી હોય, તો સાદા લોટનો આવર્તકાળ ટી બરાબર 2π રૂટ ત્રુટિ તો જીમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100 બરાબર 4 બાય સ્ક્વેર છે એલ ડેલ્ટા એલ બાય એલ ગુણ્યા 100 છેદમાં ટી નો વર્ગ 1 છે એટલે પ્લસ માં 2 અને ડેલ્ટા ટી છેદમાં ટી ગુણ્યા 100. હવે આ વેલ્યુ આપણે કિંમત મૂકવાની છે. તો જેથી મિત્રો સાદા લોટ એલ બાય એલ 20 સેન્ટીમીટર છે, હવે ઈ એલ કહેવાય અને લંબાઈમાં 1 મિલીમીટર ની ચોકસાઈ એટલે ડેલ્ટા એલ કહેવાય 1 મિલીમીટર. સેન્ટીમીટર છે એટલે મિલીમીટર ને સેન્ટીમીટર માં કરવા છે 10 ભાગી એટલે 0.1 સેન્ટીમીટર એલ મળી જાય, ડેલ્ટા એલ મળી જાય. હવે 1 સેકન્ડ નું વિભેદન છે એટલે ડેલ્ટા ટી 1 સેકન્ડ, 1 સેકન્ડ જેટલું એમાં વિભેદન છે. અહીંયા કી છે 1 સેકન્ડ વાળી વિભેદન વાળી 1 સેકન્ડ નો તફાવત કાના ભરે નું વિભેદન 1 સેકન્ડ સુધી તમે નાના નાના માપ માપી શકો. આપણે ઘડિયાળ હોય તો ઘડિયાળ માં કલાક કાંટો હોય, મિનિટ કાંટો હોય, સેકન્ડ કાંટો હોય, સેકન્ડ કાંટો હોય, સેકન્ડ સુધી આપણે માપ માપી શકે. ઘણી ઘડિયાળ લેલું હોય તો સેકન્ડ જ ન હોય, કાંટો જ હોય, મિનિટ કાંટો હોય અને ઘડિયાળ કાંટો હોય, તો 1 મિનિટ નું વિભેદન કહેવાય એટલે ડેસિમલ સુધી માપી શકે. તો અહીંયા 1 સેકન્ડ તો ડેલ્ટા ટી 1 સેકન્ડ વિભેદન છે અને ટી બરાબર 100 દોરણ માટે લાગતો સમય 90 સેકન્ડ છે. તો અહીંયા જો કેપિટલ ટી 1 દોરણ માટે લાગતો સમય ડેલ્ટા ટી અને એમાં લેખતો ડેલ્ટા ટી તો ટી એ ટી 90 સેકન્ડ માટે લાગતો સમય એનો વિભેદન ડેલ્ટા ટી તો ડેલ્ટા કેપિટલ ટી જે કે છેદ માં ટી બરાબર ડેલ્ટા સ્મોલ ટી છેદ માં સ્મોલ ટી લખી શકો. આ સમયનો તફાવત છે. અહીંયા ડેલ્ટા ટી 1 સેકન્ડ નો વિભેદન છે અને ટી બરાબર 90 છે. 100 દોરણ માટે લાગતો સમય 90 નો છે અને અહીંયા આપણે 100 દોરણ માટે લાગતો સમય આપણે ધ્યાનમાં લેવાનો છે. ટી બરાબર 100 દોરણ માટે લાગતો સમય 90 અને એમાં 1 સેકન્ડ નો વિભેદન અને અહીંયા ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર ડેલ્ટા સ્મોલ ટી ના છેદમાં ટી લખી શકો. 1 ના છેદમાં 90 લખી શકો. બસ તમારે કિંમત મૂકવાની છે. એની કિંમત મૂકી દો, ડેલ્ટા એલ ની કિંમત મૂકી દો તો બરાબર ડેલ્ટા એલ એટલે કેટલા જો 0.1 સેન્ટીમીટર, ડેલ્ટા એલ એટલે 0.1 સેન્ટીમીટર, એલ એટલે 20 સેન્ટીમીટર, એને ગુણ્યા 100 પ્લસ ના પ્લસ 2 ના 2 અને ડેલ્ટા ટી ના છેદમાં ટી એટલે 1 ના છેદમાં 90, 1 ના છેદમાં 90 એટલે ગુણ્યા 100 સાચું આપવાનું છે. તો 20 50 100 5 ગુણ્યા 0.1 એટલે 0.5 પછી અહીંયા 100 ગુણ્યા 2 એટલે 200, 200 ભાગ્યા 90 એટલે 2.2 અને 0.5 વત્તા 2.2 એટલે 2.7% એટલે કે 3% સામાન્ય ગુત્વ પ્રવેગમાં ચોકસાઈ આવે 100 એ 3 એ ચોકસાઈથી નક્કી થયો હશે. એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે બીજું કે આ દાખલો બહુ સારો દાખલો છે, બધા દાખલા પૂછાતા હોય છે નીટમાં અને જીમાં પૂછાતા હોય છે. હવે બને શું કે અમુક વસ્તુ હંમેશા યાદ રાખવી પડે. જો આ વસ્તુ વારંવાર કહેવાની ન હોય આ વસ્તુ હંમેશા યાદ રાખવી, તો હંમેશા યાદ રાખવી. SI એકમ પદ્ધતિમાં કેટલી ભૌતિક રાશિના સાધિત એકમો અને એના સંખ્યા, તો SI પદ્ધતિમાં ભૌતિક રાશિ સંખ્યા કે આપણે SI પદ્ધતિમાં સાધિત ભૌતિક રાશિ બધી વાત થાય છે, સાધિત એકમોની વાત થાય છે. બધી સાધિત રાશિ છે, મૂળભૂત રાશિ ઉપરથી મેળવવામાં આવતી રાશિઓ બધી સાધિત રાશિ કહેવાય. તો સાધિત રાશિના SI એકમો હોય તો બળ, તો એનો સાધિત રાશિ છે એનો એકમ ન્યૂટન થાય, કેપિટલ એનો વડે બતાવાય, કાર્ય ઊર્જા જેનો સાધિત એકમ જૂલ,
SI પદ્ધતિ માં અને સંજ્ઞા કેપિટલ જે પાવર વોટ W વિદ્યુતીય માનો તો પાવર વોલ્ટ V વિદ્યુત કેપેસિટી વિજભારને સંગ્રહ કરવાની સંખ્યા ઉપગ્રહની કેપેસિટી વિદ્યુત કેપેસિટી ફેરાડે F અને મેગ્નેટિક ફ્લક્સ વેબર W આ ભવિષ્ય વર્તન આવશે આ બધી સાધિત રાશિ હોય ને SI એકમો હોય કે બળનો તમને પૂછે કે બળ SI એકમ શું તો આપણે કહેવાનું હોય કે સંજ્ઞા એની એટલે તમને કહ્યું છે કે કાર્ય ઊર્જાનો SI એકમ શું તો જૂલ એને સંજ્ઞા એની કેપિટલ એકમની પાવર SI એકમ વોટ W તો SI એકમ છે ને SI એકમ એટલે આ સંજ્ઞા એટલે અહીંયા હું થોડુંક યાદ રાખવાનું અને સમજી વિચારીને લખવાનું બે મિનિટ જોઈ જાય તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત દાખલો અને આજે હંમેશા યાદ રાખવાની વસ્તુઓ સંજ્ઞા સાથે દાખલો વાંચી વિચારીને વ્યવસ્થિત કરજો નીટમાં આવા દાખલા પૂછાતા હોય છે.